નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને આજે આપણે જે ચેપ્ટર નંબર ચાર જે છે એની અંદર બીજા લેક્ચરની અંદર આજે આપણે બે પ્રાણી સમુદાય વિશે ભણવાનું છે એક છે સછિદ્ર અને બીજું છે કુષ્ટાંતરી ઓકે હવે દરેક સમુદાયની અંદર તમારે ધ્યાનમાં ખાસ શું રાખવાનું છે કે દરેક સમુદાયની અંદર કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે બરાબર ઓકે એમાં અમુક સમુદાય એવા હશે કે એ પ્રાણીઓ વિશે તમે જાણતા હશો એટલે તમને સરળતા રહેશે પણ અમુક પ્રાણીઓ જે છે તમે અત્યાર સુધી જીવનમાં જોયા પણ નથી અને યાદ રાખવાના છે એ એવા પ્રકારના હશે એવી ધારણા કરવાની છે અને એની અંદર એવા લક્ષણો હશે એવું તમારા માઇન્ડની અંદર સેટ કરવાનું છે બરાબર બાકી જેમને જોયેલા છે તો તમે એના વિશે થોડું વિચારી શકો છો કે આ આ પ્રકારે હોઈ શકે છે પણ ઘણા બધા પ્રાણી સૃષ્ટિની અંદર પ્રાણીઓ એવા છે કે જે તમે અત્યાર સુધી જીવનમાં જોયા પણ નથી ઓકે તો અમુક સમુદાય એવા પણ છે ઓકે હવે આપણે વન બાય વન તમે કદાચ એમના ખાલી નામ સાંભળ્યા હોય એવું પણ બની શકે છે આજે આપણે સૌથી પહેલાં જે આ સમુદાય છે સછિદ્ર સમુદાય વિશે જોવાનું છે કોના વિશે સ છિદ્ર ઇંગ્લિશમાં કહેવાય પોરી ફેરા શું કહેવામાં આવે પૂરી ભેરા ઓકે એટલે આનો મતલબ થાય છિદ્રોયુક્ત શરીર શરીર ઉપર શું હોય છિદ્રો ઓકે એવા કોઈ પ્રાણીઓ છે જેના શરીર ઉપર છિદ્રો હોય છિદ્રિષ્ટ કુહા યુક્ત શરીર હોય એટલે એને સછિદ્ર તરીકે ઓળખવામાં આવેલા છે સામાન્ય રીતે આજે સમુદાય છે બરાબર ત્યાં સછિદ્ર આપણે સમુદાય ભણીએ છીએ ઓકે તો એને વાદળીઓના સમુદાય તરીકે ઓળખવામાં આવે કોના સમુદાય વાદળીઓના સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે મોટાભાગે આની અંદર સ્પોન્જીસ એટલે કે વાદળીઓનો સમાવેશ થતો હોય છે એટલા માટે ઓકે હવે સૌથી પહેલાં આપણે એના ઉદાહરણ જોઈ લઈએ કે આની અંદર કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે બરાબર તો પછી આપણને થોડું સરળતા રહેશે તો એની અંદર એક છે સાયકોન ઓકે એને સ્કાયફા તરીકે પણ ઓળખવામાં આવે છે સાયકોન ઓકે બીજું છે યુસ્પોન્જિયા ઓકે યુસ્પોન્જિયા નોર્મલી એને સ્નાન વાદળી તરીકે ઓળખવામાં આવે છે એને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે સ્નાન વાદળી ઓકે હવે સ્નાન વાદળી જે છે એટલા માટે એનું નામ એવું આપવામાં આવ્યું છે કારણ કે પહેલાંના સમયમાં જે લોકો હતા બરાબર છે એ નહાવા માટે આ જે સ્પોન્જીસ આપણે જે કહીએ અત્યારે તો છે ને એ બધા નાયલોનના બનેલા આવે છે નાવા માટે ખબર છે ને ઉપયોગ પણ પહેલાં આમનો ઉપયોગ થતો બરાબર છે નાહવા માટે એટલે એને સ્નાન વાદળી તરીકે પણ ઓળખવામાં આવતી ઓકે ચાલો એના સિવાય જે સ્પોન્જીલા બરાબર છે ઓકે એના સિવાય બીજા ઉદાહરણ પર છે આ ત્રણ તો ઉદાહરણ બુકની અંદર આપેલા છે પણ એના સિવાય જે હાયલોનેમા લ્યુકોસેલેનિયા આ બધા ઉદાહરણ પણ આની અંદર આવે છે ઓકે ચાલો હવે એમનો વસવાટ કઈ જગ્યાએ વસવાટ ધરાવે તો મુખ્યત્વે દરિયાઈ છે મુખ્યત્વે કેવા છે દરિયાઈ છે એટલે કે ખારા પાણીમાં દરિયાઈનો મતલબ શું થાય ખારા પાણીમાં ઓકે પણ અમુક મીઠા પાણીમાં પણ જોવા મળે ઓકે તો અમુક મીઠા પાણીમાં જોવા મળતા હોય તો એની અંદર છે સ્પોન્જીલા જેસમાં જોવા મળે છે મીઠા પાણીમાં ઓકે આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે મીઠા પાણીની વાદળીઓ સ્પોન્જીલા બાકીની બધી જે છે એ ખારા પાણીની અંદર જોવા મળશે ઓકે તો આટલું તો તમારા દિમાગની અંદર ક્લિયર હોવું જોઈએ આ ખાસ પૂછાય છે કોઈ વાદળી ખારા પાણીમાં છે ને કઈ મીઠા પાણીમાં છે ઓકે મીઠા પાણીને ઇંગ્લિશમાં કહેવાય ફ્રેશ વોટર અને કહેવાય મરીન વોટર ઓકે ચાલો હવે આના આપણે વન બાય વન એના ગુણધર્મો જોવાના છે કે એના લક્ષણો કયા કયા છે ઓકે ચાલો સૌથી પહેલું એના જે લક્ષણની અંદર છે કે આ પ્રાણીઓ અસમમિતિય છે કેવા છે આની અંદર અસમિતિ જોવા મળે હવે અસમમિતિનો હવે તમને કોન્સેપ્ટ ખ્યાલ છે કે જેની કોઈ સમમિતિ જ ના હોય તમે એ પ્રાણીઓ હોય એના કોઈ સરખા ભાગ ના કરી શકો લંબ અક્ષે પણ અથવા કોઈ પણ અક્ષે એના સરખા ભાગ ના થાય તો એને શું કહેવાય અસમમિતિ જેની કોઈ સમમિતિ જ ના હોય તો આ ટોપિક આપણે આગળ ડિસ્કસ કરે તો કે સમમિતિ કોને કહેવાય ત્રણ પ્રકારની હોય ને અસમિતિ અર્ય સમિતિ અને સમિતિ ઓકે આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઓકે બીજું આનું લક્ષણ છે કે આ જે છે આદિ બહુ છે કેવા છે સૌ પ્રથમ બહુકોષીય પ્રાણીઓ કોઈ અસ્તિત્વમાં આવ્યા તે આ જ કારણ કે એની પહેલાં બધા એક કોષીય પ્રાણીઓ હતા કેવા હતા ઓકે ચાલો એટલે બહુ કોષીય તો છે જ આ પ્રાણીઓ બીજું આની અંદર કોષીય આયોજન હોય કેવું આયોજન હોય કોષીય આયોજન ચલો આના વિશે પણ આપણે જોઈ દઉં કે પ્રાણીઓના શરીરની અંદર વિવિધ પ્રકારના આયોજન જોવા મળે ઓકે એની અંદર તમે જોશો કે ભાઈ કોષીય આયોજન હોય બરાબર એટલે કે સજીવ તો બહુ કોશી છે પરંતુ કોષોમાંથી પેશી બનતી નથી બરાબર શિથિલ કોષોની ઘણા બધા કોષો ભેગા થઈને એક શિથિલ રચના કરે એટલે કોષીય આયોજન કહેવાય આમાં ક્યાંય પ્રાણીની અંદર પેશી નહીં હોય તમે કોઈ એવું ના કહી શકો સછિદ્રની અંદર પેશી બને છે એમાં ક્યાંય પેશી બનતી બધા કોષો સ્વતંત્ર રીતે પોતપોતાનું અલગ અલગ જે કામ સોંપેલું હોય એ કામ કરતા હોય છે એટલે આ રીતે ખાસ તમારે ધ્યાનમાં રાખો ઓકે બીજું આની અંદર એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે બરાબર મુખ્ય ગુણધર્મ આની અંદર વહન તંત્ર હોય અથવા આપણે એને નલિકા તંત્ર કહેવાય શું કહેવાય નલિકા તંત્ર ઓકે વોટર કેનાલ સિસ્ટમ કહેવાય શું કહેવાય વોટર કેનાલ સિસ્ટમ હવે આ સિસ્ટમ વિશે થોડું આપણે સમજીએ ઓકે હવે આ સિસ્ટમની અંદર શું હોય ફોર એક્ઝામ્પલ જે આ પ્રાણી છે બરાબર ઓકે તો એની અંદર એની દિવાલમાં બે સ્તરો હોય કેટલા સ્તરો હોય બે સ્તરો હોય છે ઓકે ધારો કે આ કોઈ એક વાદળી છે બરાબર એ પ્રાણી છે તમે એનો છેદ લો તો એની અંદર તમને બે સ્તરો જોવા મળે ઓકે એના વિશે આપણે જોઈશું પણ અત્યારે કેનાલ સિસ્ટમ વિશે જોઈએ હવે એના શરીર ઉપર અસંખ્ય છિદ્રો હોય એના શરીરમાં શું હોય અસંખ્ય છિદ્રો છિદ્રો છે બરાબર તો પાણી હોય આજુબાજુ શું હોય પાણી કારણ કે આ પાણીમાં રહેવાવાળા છે તો આ છિદ્રો મારફતે પાણી જે છે એના શરીરમાં દાખલ થાય એની અંદરની જે જગ્યા છે એની અંદર દાખલ થાય હવે અંદરની જે જગ્યા હોય એને છિદ્રિષ્ટ ગુહા કહેવાય છિદ્રિષ્ટ ગુહા અંદરનું જે જગ્યા હોય એને શું કહેવામાં આવે છિદ્રિષ્ટ ગુહા અને એક છિદ્ર એનું સૌથી ઉપર હોય બરાબર અહીંયા જેને આ જે છે આની મારફતે પાણી બહાર નીકળે બરાબર જે પણ પાણી અહીંયા દાખલ થાય છે ઓકે એ છિદ્રિષ્ટ ગુહામાં થઈ અને અહીંયાથી એ પાણી શું નીકળે છે બહાર નીકળે શું નીકળે છે બહાર નીકળે છે ઓકે ચાલો તો નોર્મલી કે જે પણ આ છિદ્રો દ્વારા દાખલ થાય છે છિદ્રિષ્ટ ગુહામાં જાય અને અહીંયા એનું જે ઓસ્ક્યુલોમ છે એના દ્વારા એ બહાર નીકળશે તો એની આખી સૌથી પહેલા જોઈ લઈએ કે જે પણ સૂક્ષ્મ છિદ્રો હોય બરાબર એની મારફતે જે પણ આ પાણી છે એ ક્યાં દાખલ થાય એના છિદ્રિષ્ટ ગુહામાં દાખલ થાય ક્યાં દાખલ થાય છિદ્રિષ્ટ ગુહા જેને સ્પોન્જો કોઇલ કહેવાય અથવા એને એની મધ્યસ્થ ગુહા પણ કહેવામાં આવે છે અને એના પછી એ ઉપર જે તમને આ છિદ્ર દેખાય છે એક સિંગલ જેને આશ્યક કહેવાય શું કહેવાય આશ્યક ઓસ્ક્યુલમ એના દ્વારા એ બહાર નીકળશે એના દ્વારા એ બહાર નીકળશે ઓકે ચ તો સતત પાણી એના શરીરમાં દાખલ થાય છે બરાબર આ છિદ્રો મારફતે અને ઓસ્ટિયા કહેવાય શું કહેવાય ઓસ્ટિયા એને શું કહેવામાં આવશે ઓસ્ટિયા ઓકે ચાલો આનું મિકેનિઝમ આપણે પછી સમજાઈશું કે એની અંદર એકચ્યુઅલી એનું શું ફંક્શન હોય છે કે પાણી સતત દાખલ થાય અને અહીંયાથી બહાર નીકળે શા માટે પાણી અહીંયાથી નથી દાખલ થતું આ બાજુથી નથી નીકળતું એ પણ આપણે વન બાય વન સમજાઈશું ઓકે પણ તમારે આટલું એની કેનાલ સિસ્ટમમાં તમારે ધ્યાનમાં રાખવાનું છે ઓકે ચાલો તો જે પણ જલવાહક જલવહન તંત્ર છે એની અંદર બરાબર એની અંદર પાણી છે સૂક્ષ્મ છિદ્રો સૂક્ષ્મ છિદ્રોમાંથી શરીરમાં દાખલ થાય અને આશ્યકમાંથી એ બહાર નીકળશે ઓસ્ક્યુલ દ્વારા એ બહાર નીકળશે ઓકે હવે આજે નલિકા તંત્ર છે એનું મેઇન કાર્ય શું એ આપણે જોવાનું છે કે નલિકા તંત્રથી ફાયદો શું થાય કે પાણી સતત અહીંયા દાખલ થાય છે બહાર નીકળે છે તો વોટ ઇઝ બેનિફિટ ઓકે તો એ જોઈએ સૌથી પહેલું ખોરાક એકત્રીકરણ ચાલો હવે એ જોતાં પહેલાં આપણે આનું એક ઇમ્પોર્ટન્ટ ગુણ ધર્મ જોઈ લઈએ બરાબર ઓકે હવે આપણે જોયું કે એને દિવાલના કેટલા સ્તરો છે બે સ્તરો છે કેટલા સ્તરો છે ઓકે તો એની જે આ શરીર દિવાલ છે એની અંદર બે સ્તરો હોય કેટલા સ્તરો હોય બે સ્તરો એમાં જે અંદરનું સ્તર હોય અંદરનું સ્તર એટલે જે છિદ્રિષ્ટ ગુહા છે એની ઉપરનું અસ્તર કહેવાય કે ના કહેવાય બરાબર આ છિદ્રિષ્ટ ગુવા છે એની કોન્ટેકમાં સૌથી પહેલું કયું સ્તર કહેવાય અંદરનું સ્તર કહેવાય શું કહેવાય ઓકે ચાલો અંદરના સ્તરની અંદર વિશિષ્ટ કોષો હોય જેને નિવાપ કોષો કહેવાય શું કહેવાય નિવાપ કોષો આ એનું એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે કોઈનું સાઈટ સેલ કહેવાય શું કહેવાય કોઈનું સાઇટ સેલ એ કંઈક આવા દેખાય આ એનું કોષ કેન્દ્ર હોય અહીંયા કંઈક આવી રચના હોય અને આ એની કસા હોય શું હોય એની

ફેલાવે છે ચલો ના એક અલગથી આપણે આ કોષ અહીંયા દર્શાવે જે અંદરના સ્તરમાં છે હવે જેમ જેમ પાણી અંદર દાખલ થાય બરાબર તો આ નિવાપ કોષો જે છે એનો જે ફ્લેજેલા છે કસા એની મૂવમેન્ટ એ રીતે હોય કે પાણી જે અંદર દાખલ થાય છે અહીંયાથી બહાર જ નીકળે ક્યાં નીકળે અહીંયાથી બહાર ઓકે તો ફ્લો પાણીનો હંમેશા બહારની બાજુ આમ થતો હોય અહીંયાથી દાખલ થાય ને અહીંયાથી બહાર નીકળે પાણી કોઈ દિવસ અહીંયાથી દાખલ થાય નહીં કારણ કે એનું વહેણ જે છે આ બાજુ બહારની બાજુ ધકેલવામાં આવતું હોય છે તો એના માટે એ પાણી બહારની બાજુ ધકેલવા માટે પણ કોણ જવાબદાર છે આ નિવાબ કોશો કોણ છે ઓકે હવે પાણી જ્યારે અંદર દાખલ થાય છે બરાબર તો ધારો કે આ પાણી ધારો કે દાખલ થાય છે બરાબર એટલે કસાની મૂવમેન્ટ થાય એટલે મૂવમેન્ટના કારણે અંદર જે ખોરાકના કણો હોય પાણીની અંદર એને મોકલી દે સીધા જ અંદરની બાજુએ એ અહીંયાથી જે પણ ખોરાકના કણો હોય એને અંદરની બાજુ મોકલી દેશે અને એનું પાચન થશે શું થશે ઓકે એટલે કેનાલ સિસ્ટમનું મેઈન એક કાર્ય કયું આવી ગયું ખોરાકનું એકત્રીકરણ ખોરાકનું શું આવી ગયું એકત્રીકરણ એક એનું એક મેઈન કાર્ય આવ્યું ઓકે ચાલો બીજું શ્વસન વાયુઓની આપલે ચલો હવે નોર્મલી શરીર સપાટી હોય એના દ્વારા જ વાયુઓની આપલે થતી હોય છે વાયુની આપલે કોના દ્વારા થતી હોય આના શરીર સપાટી દ્વારા ઓકે કારણ કે અહીંયાથી જે પણ ઓક્સિજન હોય ડાયરેક્ટ અંદર દાખલ થઈ જાય અહીંયાથી જે સીયુ ટુ હોય ડાયરેક્ટ એમાંથી બહાર નીકળી શકે છે એટલે કે આની અંદર કોઈ શ્વસન અંગો કે એવું કશું હશે નહીં આપણે જેમ ફેફસા છે એની અંદર આવું કશું જ ના હોય બરાબર નોર્મલી જે વાયુની અવરજવર સ સપાટી દ્વારા થાય પ્રસરણ પ્રક્રિયા દ્વારા થાય કે પ્રક્રિયા દ્વારા થાય નોર્મલ ડિફ્યુઝન પ્રોસેસ દ્વારા થશે અને ખોરાક એકત્રીકરણનું આપણે સમજાયું કે આની અંદર આ કોલર કોષો મદદ કરશે કોણ મદદ કરશે કોલર કોષો તો આટલું તો ખાસ તમારે આની અંદર ધ્યાનમાં રાખવાનું છે ઓકે હવે આગળ જોઈએ કે બીજું શું કામ કરે ચલો એના સિવાય બીજું નકામાં જે પણ પદાર્થો હોય એનો નિકાલ નકામા પદાર્થોનો નિકાલ જે વેસ્ટ હોય બરાબર હવે નોર્મલી દરેક પ્રાણીઓની અમુક ખાસિયત હોય કે નિશ્ચિત પ્રકારનો હવે જ્યારે કોઈપણ ખોરાક લે અંદર નકામા પદાર્થો ઉત્પન્ન થાય એ પદાર્થો શરીરમાંથી બહાર નીકાળવા પડે કારણ કે શરીર માટે કેવા હોય હાનિકારક ઓકે તો એ ખાસ કરીને એમોનિયાનો ત્યાગ કરે કોનો ત્યાગ કરે એટલે એને એમોનોટેલિક પ્રાણીઓ કહેવાય એમોનિયા ત્યાગી પ્રાણીઓ તરીકે ઓળખામો જેમાં આપણે યુરિયાનો ત્યાગ કરીએ એમ ખાસ કરીને પાણીમાં રહેતા જે સજીવો હોય તો એમોનિયા જે છે એ પણ શરીરની સપાટી દ્વારા બહાર નીકળતો હોય છે અને ક્યાંક ને ક્યાંક એ પછી કેનાલ સિસ્ટમ એમાં શું કરે મદદ જે પણ નકામા પદાર્થો હોય એ અહીંયાથી ડાયરેક્ટ અહીંયા નીકળી જાય એટલે એમોનિયા સીધો જ અહીંયાથી બહાર ઓકે પણ શરીર સપાટી દ્વારા થશે કોના શરીર સપાટી ઓકે તો એનો એક આ ફાયદો થશે ઓકે અને આપણે જે ખાસ વાત કરી કે એના જે બે સ્તરો છે એમાં જે અંદરનું સ્તર છે બરાબર અંદરના સ્તરમાં આ કોષો છે અને આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું કે કોયનો તો આમાં બે સ્તરો હોય પિનેકો સાઈટ લેયર અને કોઈનો સાઇટ લેયર ઓકે તો કોઈનો સાઈડ સ્લેયર જે છે એની અંદર જોવા મળશે ઓકે હવે આપણે અમુક બીજા ગુણધર્મો જોઈએ થોડુંક આગળ બરાબર છે ઓકે ચાલો આટલું તમને ખ્યાલ આવી ગયો હશે આપણે બુકની અંદર જે થોડું લખેલું છે જે પણ લખ્યું છે આપણે વર્ડ ટુ વર્ડ એને એકદમ વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીશું ચાલો તો કોલર સેલનું કાર્ય આવી ગયું ચાલો પછી આમાં જે પાચન છે એ અંતકોષીય છે કેવો છે અંતકોષીય ઓકે અંતકોષીયનો મતલબ શું કે કોઈ પણ ખોરાકનું પાચન કોષની અંદર જઈને થાય ઓકે એટલે કે તમે જો આપણે ખાલી આટલો ભાગ દર્શાવીએ કે ભાઈ આ અંદરનું સ્તર છે કયું સ્તર છે અંદરનું સ્તર ઓકે એની અંદર આ કોષ છે કયો નિવા એની અંદર કંઈક આવી રચના જોવા મળે છે અહીંયાથી આ બધું છિદ્રિષ્ટ કોષો હોય એની મારફતે પાણી અહીંયા દાખલ થાય છે અને અહીંયા પેલું ઓસ્ક્યુલોમ દ્વારા બહાર નીકળે છે એવી કઈક રચના આની અંદર છે ઓકે હવે અહીંયા જે પણ ખોરાકના કણો હોય એ સીધો જે અંદર મોકલે અહીંયાથી એ પછી કોને મોકલે અહીંયા સ્પેશિયલ કોષ હોય અમીબીય કોષો હોય કયા કોષો હોય અમીબીય કોષો ઓકે અને એની અંદર જઈ બરાબર અને બીજા એને પાચન કરવાવાળા કોષો હોય તો કોષની અંદર જઈને પાચન થાય એટલા માટે એને શું કહેવાય અંતકોષીય પાચ ઓકે અહીંયા જે પણ ખોરાકનું પાર્ટિકલ્સ હોય અહીંયા ધારો કે જે પણ કોષની અંદર જાય છે અને પછી એનું પાચન થાય તો એને શું કહેવાય અંતકોષીય પાચ ઓકે ચલો પછી બીજાનું ગુણધર્મ જોઈએ એનું કંકાલતંત્ર એનું કંકાલ શેનું બનેલું હવે દેખો આપણી જ વાત કરીએ આપણું કંકાલ શેનું બનેલું હાર્ડક આપણામાંથી આપણા કંકાલ શું કામ કરે આપણા શરીરને સપોર્ટ આપવાનું કામ કરે શરીરને આકાર આપવાનું કામ કરે તો આની અંદર પણ કંકાલ તંત્ર જેવી રચના હોય છે પણ એ શેનું બનેલું હોય છે તો એ ખાસ કરીને ના રેસાઓ ઓકે એનું બનેલું હોય અને દઢાઓનું બનેલું હોય સ્પિક્યુલ્સ એટલે તમે આના શરીરની રચના જો તો અહીંયા આ રીતના આ સોય જેવી અલગ અલગ આકારના આ શું બનેલા હોય આ સ્પોન્જીનના રેસાઓ હોય શું હોય સ્પોન્જીના રેસાઓ ઓકે એ એને સપોર્ટ આપવાનું કામ કરશે એટલું તમારે ખાલી ખાસ ધ્યાનમાં રાખવાનું સ્પિક્યુલ્સ કહેવાય શું કહેવાય સ્પીક્યુલ્સ ઓકે ચાલો તો એ ફાઈબર એને સપોર્ટ આપવાનું કામ કરશે બીજું કે બધી જે વાદળીઓ છે નોર્મલી આપણે વાદળીઓનો સમુદાય કે એ જે છે એ ઉભયલિંગી છે હવે ઉભય લિંગીનો મતલબ તમને એ ખ્યાલ હશે કે આની અંદર નર અને માદામાં લિંગભેદ હોતો નથી કારણ કે નર પ્રાણી માદા પ્રાણી એવું અલગ અલગ હશે તમે એમને કહેવા નર વાદળી છે ને આ માદા એવું છે નહીં તો જ્યારે બંને લિંગ એક જ પ્રાણીમાં આવેલા હોય ઓકે તો એને ઉભય લિંગી કહેવામાં આવે છે ઓકે અથવા દ્વિલિંગી પ્રાણી પણ તમે કહી શકો છો ઓકે ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી જેમ આપણે મનુષ્ય છીએ મનુષ્ય એક લિંગી પ્રાણી કહેવાય એમાં નર પ્રાણી અલગ છે માદા પ્રાણી પણ અલગ છે એટલે એ શું કહેવાય આપણી વાત કરવામાં આવે તો એટલે કે અહીંયા શું થશે એક જ પ્રાણી શું કરશે અંડકોષ પણ ઉત્પન્ન કરે છે અને તે જ પ્રાણી શુક્રકોષ પણ ઉત્પન્ન કરે છે એનો મતલબ એ જ થાય પણ હંમેશા ફલન જે છે એના જ અંડકોષ કે શુક્રકોષ વડે થતું નથી હંમેશા બીજા પ્રાણીમાંથી એને મેળવશે ધારો કે આવું કોઈ એક પ્રાણી છે આનો જે અંડકોષ છે તો બીજાના શુક્રકોષ વડે એનું ફલન થશે બરાબર છે આનું જે પણ જે શુક્રકોષ છે એનું બીજા જોડે ફલન થશે એટલે આ રીતના એની અંદર પ્રોસેસ को स्थाई स्थायी ओके, चलो हमें प्रजनन नहीं बात कर दी है बात कर दिए, प्रजनन ओके चलो प्रजननी बात कर प्रजनन बे रीते थे एक अलिंगी प्रजनन जे नॉर्मली અવખંડન બરાબર અને બીજું કલિકા સર્જન દ્વારા થતું કોના દ્વારા થતું હોય અવખંડન અને કલિકા સર્જન બરાબર છે ઓકે હવે કઈ રીતે અવખંડન તો તમને ખ્યાલ આવી જાય કે પ્રાણી શરીરનો કોઈ ભાગ છે એ તૂટે છે અને એમાંથી કોઈ નવાનું સર્જન થાય તો એને શું કહેવાય અવખંડન એ તમે અહીંયા કહી શકો છો પણ કલિકા સર્જન કઈ રીતે હોય નોર્મલી કલિકા સર્જન જે છે એમાં ખાસ કરીને અંતઃ કલિકા સર્જન થાય છે શું થાય છે અંતઃ કલિકા સર્જન ઓકે આપણે કહીએ એક ઉદાહરણ દ્વારા સમજાવીએ બરાબર ધારે કે કોઈ આ વાદળી છે બરાબર આ બે સ્તરો છે શરીરના કેટલા સ્તરો હોય બે આ અંદરની ગુહા હોય બરાબર અહીંયા ધારો કે આ સ્પિક્યુલ્સ છે શું છે સ્પિક્યુલ્સ જે એનું કંકાલ કહેવાય શું કહેવાય ને શરીર ઉપર અસંખ્ય છિદ્રો તો હશે જ ઓકે આ એનું આશ્યક છે શું છે આશ્યક બરાબર ઓકે નોર્મલી પાણી અહીંયાથી દાખલ થતું હોય અને અહીંયા પછી છિદ્રિષ્ટ ગુહા કહેવાય આ શું કહેવાય અંદરની છિદ્રિષ્ટ ગુહા જેને સ્પોન્જો કોઈલ કહેવાય પાણી આશ્યકમાંથી આ રીતના બહાર નીકળતું આ એનું કંકાલ છે ઓકે હવે અહીંયા અંદરની બાજુએ કોષોનો સમૂહ સર્જાય આ રીતે અંદરની બાજુએ કોષોનો શું થાય આ રીતના કોષોનો સમૂહ સર્જાય જેને જેમ્યુલ કહેવાય શું કહેવાય જેમ્યુલ ઓકે પછી શું થાય આ જે કલિકા અહીંયાથી આશ્યકમાંથી બહાર નીકળે એ કલિકા શું થાય આશ્યકમાંથી બહાર નીકળે અને બીજી કોઈ દૂર જઈને જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ મળશે એટલે એમાંથી નવી વાદળીનું નિર્માણ કરશે તો અહીંયા કલિકા જે છે પ્રાણી શરીરની અંદર સર્જાય છે બરાબર આશ્યકમાંથી બહાર નીકળશે અને પછી એ એમાંથી નવા પ્રાણીનું સર્જન કરે છે તો મીઠા પાણીની વાદળીઓમાં પણ થઈ શકે છે ખારા પાણીની વાદળીઓમાં પણ આ થઈ શકે પ્રજનન લિંગી પ્રજનન મુખ્યત્વે જન્યુના જોડાણથી થશે ઓકે એ તો આપણે હમણાં વાત કરી કે નર અને માદાજન્યુ પણ એ વિરુદ્ધ જાતિ જે છે બરાબર એના એ જ પ્રાણીના કોઈ અને શુક્રકોષનો ઉપયોગ કરશે ધારો કે આ પ્રાણી છે એ અંડકોષે બનાવી શકે છે શુક્રકોષે બનાવી શકે પણ એના ને એના વડે ફલન થશે નહીં નહીં તો વેરિએશન ના મળે શું ના મળે વેરિએશન ઓકે હવે તમે દેખો ચાલો ધારો કે અલગ અલગ જે શુક્રકોષો અને અંડકોષ વડે ફલન થાય છે હવે આની અંદર આવા આ પ્રાણીઓ બધા કેવા છે મોટે ભાગે સ્થાયી પ્રાણીઓ છે કેવા છે સ્થાયી એ હલનચલન કરતા નથી ઓકે તો જ્યારે સ્થાયી પ્રાણીઓ હોય તો શું થાય પ્રજનન થાય તો એની એ જગ્યાએ પ્રજનન થવાનું ત્યાં ત્યાં સંતતી બધી કોલોની તૈયાર થવાની એટલે જે જગ્યાએ વસવાટ હશે ત્યાં જ એનો ભરાવો થવાની શક્યતા વધારે છે પણ એવું થશે નહીં કારણ કે જ્યારે જન્યુનું જોડાણ થાય ધારો કે નરજન્યુ હોય ને માદાજન્યુ હોય બરાબર એનું જોડાણ જે થાય એમાં ફલનની પ્રક્રિયા જે છે એમાં અંતઃફલન થાય કેવું થાય અંત ફલન ઓકે એટલે કે નરજન્યુ જે છે એ માદાજન્યુનું જોડાણ જે છે એ પ્રાણીના શરીરના અંદરના ભાગે થાય ઓકે તો અંતઃફલનની પ્રક્રિયા પછી અંતફલન થાય તો આમાં યુગ્મન જ બનવાનું શું બનવાનું યુગ્મન જ હવે યુગ્મન જ છે એમાંથી સીધે સીધો પુખ્ત પ્રાણી જેવું બનતું નથી પહેલાં ડીમ્પ અવસ્થા આવશે શું આવશે ડીમ્પ અવસ્થા ઓકે લાર્વલ સ્ટેજ હોય અને એનો ડીમ્પ અવસ્થા જે છે એ ચલિત હોય કેવી હોય ચલિત હોય બરાબર હવે ડીમ્પ અવસ્થા કોને કહેવાય કે જે પ્રાણી આના જેવું બને એની પહેલાં એક વચ્ચેની અવસ્થા હોય એને ડીમ્પ અવસ્થા કહેવાય એમાંથી એ પસાર થઈને પછી એ પુખ્ત પ્રાણી જેવું બને કે આના જેવું બનશે ઓકે હવે દેખો એ ચલિત છે એ ચલિત હોવાના કારણે દૂર દૂર ફેલાશે અને પછી એ એમાંથી નવા પ્રાણીનું સર્જન થશે તો એમાં એક જ જગ્યાએ કોલોની છે એમાં ભરાવો થવાની શક્યતા નથી ને એમાંથી પછી પુખ્ત પ્રાણીનું નિર્માણ થશે

અને પેરેન કાયમ્યુલા પ્રકારના ડીંબ જોવા મળે છે તો આ બે નામ તો તમારે ખાસ ધ્યાનમાં રાખો કે ભાઈ આની અંદર કયા કયા ડીંબ જોવા મળે તો એમ્ફી અને પેરેન કાયમ્યુલા ડીમ્બ એ આની અંદર જોવા મળશે ઓકે ચાલો આટલું તમને યાદ રહેશે તો આનો વિકાસ કેવો કહેવાય યુગ્મ નજમાંથી સીધું જ પુખ્ત પ્રાણી બનતું હોય તો એવા વિકાસને સીધો વિકાસ કહેવાય પણ વચ્ચે કોઈ ડીંબ અવસ્થા આવતી હોય તો આનો વિકાસ કેવો કહેવામાં આવશે પરોક્ષ વિકાસ ઇનડાયરેક્ટ ડેવલપમેન્ટ કહેવાય કેવું ડેવલપમેન્ટ કહેવાય ઇન ડાયરેક્ટ પરોક્ષ વિકાસ તરીકે ઓળખવામાં આવશે કેવો વિકાસ કહેવામાં આવશે પરોક્ષ ઓકે આટલું તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઓકે પછી આપણે બીજી જે અગત્યની આની અંદર શું વાત કરેલી આના ઉદાહરણો એ તમારે ખાસ બે સ્તરો હોય બહારનું ચપટા કોષોનું સ્તર હોય બરાબર અંદર કોલર કોષોનું સ્તર હોય બરાબર એના સિવાય પિનેકો ડમ કહેવાય આ કોયનો ડમ કહેવાય શું કહેવાય ડમ બે સ્તરો હોય એમાં આવ્યું આ ચપટું સ્તર કહેવાય આ નિવાપ સ્તર કહેવાય શું કહેવાય નિવાપ સ્તર ઓકે અને વચ્ચે એકદમ શ્લેષ્મ જેવું સ્તર હોય બરાબર જેલી જેવું સ્તર હોય એ એની એક ખાસિયત છે બરાબર ઓકે આટલું તમારે આની અંદર ધ્યાનમાં રાખવાનું છે હવે આપણે નેક્સ્ટ સમુદાય જોઈએ કોષ્ટાંત્રી સમુદાય ચલો ભાઈ હવે થોડું આગળ જોઈએ બરાબર આપણે હવે સમુદાય જોઈએ કોષ્ટાંત્રી ઓકે આ જે છે સમુદાય એને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે એને દંશકો તરીકે પણ ઓળખવામાં આવે છે એને ઇંગ્લિશની અંદર કોષ્ટાંત્રી જે છે સિલોન ટ્રેટા તરીકે પણ ઓળખવામાં આવે છે એના સિવાય દસ દંશકો જે છે એને નિડેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે આ એનું અમુક ખાસિયતો છે પહેલાં આ સમુદાયને દંશકો નિડેરિયન્સ તરીકે ઓળખવામાં હતા પછી સિલેન્ડર એટલે કે કુષ્ઠાંત્રી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે સૌથી પહેલાં આના ઉદાહરણ જોઈ લઈએ કે કયા એવા પ્રાણીઓ છે જેનો સમાવેશ આની અંદર આપણે કરીશું ઓકે ચલો આની અંદર સૌથી પહેલું બરાબર છે એક છે ફિરંગી મનવાર બરાબર છે આને જે પોર્ટુગીઝ મેન ઓફ વોર તરીકે પણ ઓળખવામાં આવે છે ખિરંગી મનવાર જે છે એને શા માટે એવું નામ આપવામાં આવ્યું એને ઇંગ્લિશમાં કહેવાય ફાઇસેલિયા ઓકે એને કયા નામ તરીકે ઓળખાય ફાયસેલિયા ચાલો હવે જ્યારે આ પ્રાણીને જોવામાં આવે બરાબર એટલે દેખાવમાં પેલા જે પોર્ટુગીઝ સૈનિકોનો પેલો ટોપો હોય ને બરાબર છે પહેલાં હેટ બધો પહેરવા હોય એમને તો એના જેવો આકાર હોય મોટી હેટ જે ટોપી હોય એના જેવો આકારના કારણે એને ફિરંગી મનવા બરાબર પોર્ટુગસ મેન ઓફ વોર તરીકે પણ એને ઓળખવામાં આવે છે એના આકારના કારણે ઓકે તો જે સૈનિકોની ટોપીનો જે આકાર છે એના આધારે એનું નામ એવું આપવામાં આવેલું છે ઓકે ચલો બીજું છે સમુદ્ર ફૂલ સી એની મોન કહેવાય બરાબર સી ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે છે એને એડેમસિયા તરીકે પણ ઓળખવામાં આવે છે સમુદ્ર ફૂલને બીજા ક્યાં ઓળખવામાં આવે છે એડેમ્સિયા ઓકે પછી પેનના ટુલા અને સી પેન તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે પેન ઉપરથી એટલે એનો આકાર એવો છે બરાબર પેના સી પેન બરાબર ઓકે પછી ગોર્ગોનિયા સી ફેન તરીકે પણ ઓળખવામાં સમુદ્રી પંખો પણ કહેવાય શું કહેવાય કારણ કે એનો શેપ એવો હોય છે એટલે એને સી ફેન તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે ચાલો એના પછી છે મિન્ડ્રીના ઓકે આપણે એને બ્રેઇન કોરલ પણ કહેવાય આપણે ગુજરાતીમાં એને કહેવાય પરવાળા શું કહેવામાં આવે કોરલ્સને શું કહેવામાં આવે પરવાળા તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે એના સિવાય હાઇડ્રા છે જેને જળ વ્યાળ કહેવાય શું કહેવાય ઓકે એના સિવાય જેલી છે એને ઓરેલિયા કહેવામાં આવે શું કહેવામાં આવે ઓરેલિયા તો સૌથી પહેલાં નામથી તમારે બધા પરિચિત થવાનું છે કે આ બધા પ્રાણીઓ જે છે આની અંદર આવતા હોય છે ઓકે આટલું પહેલાં બેઝિક તમારે ધ્યાનમાં સમુદ્ર ફૂલ છે પેનાટલો ગોર્ગોનિયા છે મિન્ડ્રીના છે હાઇડ્રા છે જેલિફિશ છે એ બધા પ્રાણીઓ ઓકે હવે આપના થોડાક લક્ષણો જોઈએ કે કયા કયા લક્ષણો જે છે એનો સમાવેશ થશે કે એમની બેઝિક જે કેરેક્ટર જે છે એ કયા છે ઓકે તેના લક્ષણોની અંદર સૌથી પહેલાં કયા બધા જે છે જલજ બરાબર મોટે ભાગે દરિયાઈ છે દરિયાઈ એટલે ખારા પાણીમાં એ આની એક ખાસિયત અમુક જે છે સ્થાયી હોય સ્થાયી એટલે એક જગ્યાએ રહેવા વાળા સ્થાયી એટલે એક જ જગ્યાએ રહેવાવાવા વાળા હોય એ ક્યાંય સેસાયલ કહેવાય તરતા ના હોય બરાબર ઓકે અમુક જે છે મુક્ત રીતે તરતા હોય એટલે સતત પાણીની અંદર તર્યા કરે બરાબર ફ્રી સ્વિમિંગ એનિમલ કહેવાય શું કહેવાય ઓકે બીજું કે આની સમિતિ હોય અરિય સમિતિ છે કેવી સમિતિ છે અર્ય અર્યનો મતલબ તમે કોઈ પણ એંગલથી એના સરખા ભાગ કરી શકો તો એ શું કહેવાય અર્ય સમિતિ ઓકે રેડિયલ સિમેટ્રી શું કહેવામાં આવે રેડિયલ સિમેટ્રી ઓકે આમાં એક અપાત છે સમુદ્ર ફૂલ જે છે એને દ્વિઅર્ય સમિતિ છે કઈ સમિતિ છે દ્વિઅર્ય સમિતિ એટલે એને બધી એંગલથી ખાલી બે જ જગ્યાએથી સરખા ભાગ થઈ શકે છે બે જ એંગલથી એટલે એને દ્વિઅર્ય કહેવામાં આવે શું કહેવામાં આવે દ્વિઅરિય બાકી નોર્મલ અરીય સમિતિ છે આગળ જોયું તેમાં એક પણ પ્રકારની સમિતિ હતી નહીં એટલે અસંમિતિ કહેવાય કે કહેવાય અસંમિતિ ઓકે હવે આવું નામ કેમ આપ્યું કે જે દંશક જે છે બરાબર ઓકે એ સૂત્રાંગો હવે ધારો કે આપણે કોઈ પણ હાઇડ્રા ધારો કે અહીંયા ડ્રો કરીએ એક સિમ્પલ આ પ્રાણીઓનું બેઝિક ધારો કે આપણે અહીંયા હાઇડ્રા ડ્રો કરી શું કર્યું હાઇડ્રા જળ વ્યાળ કહેવાય તો અહીંયા એના શરીર ઉપર આ રીતના સૂત્રાંગો જોવા મળે શું જોવા મળે સૂત્રાંગો અહીંયા સૂત્ર જેવી રચના હોય એટલે એને શું કહેવાય સૂત્રાંગો અહીંયાનું એક મુખ હોય બરાબર ઓકે આ એના સૂત્રાંગો કહેવાય શું કહેવાય આ હાઇડ્રા આપણે ડ્રો કરી શું કર્યું હેડ્રા એટલે સૂત્રાંગો ધરાવતા પ્રાણીઓ છે નોર્મલી એટલે એને આપણે દંશક કીધા શું કીધા દંશક ઓકે પછી એને કોષ્ટાંતરી નામ આપવામાં આવ્યું એટલે જે સૂત્રાંગો અને એના શરીર ઉપર અથવા ડંખ કોષો હોય હોય શું આ સૂત્રાંગો હોય ને એની અંદર ડંખ કોષો હોય શું હોય ડંખ કોષો એટલે ડંખ કોષો શું કરે કોઈ પ્રાણી જે છે એને મારવા માટે એ કામ લાગે બરાબર એનાથી બચવા માટે એનો ખોરાક કરવા એનો શિકાર કરવા માટે એ ડંખ કોષો એની અંદર કામ લાગે ઓકે એટલે સિનિડિયો બ્લાસ્ટ કહેવાય શું કહેવાય સિનિડિયો સાઇટ્સ અથવા સિનિડિયો બ્લાસ્ટ તરીકે એને ઓળખવામાં આવે છે ઓકે કે જે સ્પેશિયલ એના કોષો હોય સૂત્રાંગ કોષો સિનિડિયો બ્લાસ્ટ કોષો એની રચનામાંથી ઉદ્ભવેલ ઓકે તો સ્પેશિયલ સિનિડિઓ સાઇડ્સ કોષો હોય એમાંથી આ બધાની ડંખ કોષોની રચના થયેલી હોય છે એટલા માટેને દંશકો તરીકે ઓળખવામાં આવતા ઓકે હવે આ સૂત્રાંગો જે છે તમને આ જે દેખાય છે સૂત્રાંગો એ કામ શું કરે એ કંઈ ડિઝાઇન માટે નથી તો એના કાર્ય છે બરાબર એનું સૌથી પહેલું કાર્ય છે કે ભાઈ પકડ બનાવવા માટે કે કોઈ પણ આધાર હોય એના જોડે સપોર્ટ બનાવવા માટે કામ આવશે એટલે કોઈ પણ આધાર સાથે એને જકડવા માટે એ એનું કાર્ય હશે કોઈ પણ આધાર હશે એની સાથે પકડ બનાવવામાં એ કામ કરશે ચલો ઓકે બીજું શું કામ કરે સંરક્ષણ માટે કોઈપણથી બચવા માટે એ રે કામ આવશે ઓકે ત્રીજું ભક્ષક જે છે એને પકડવા માટે કોઈ પણ એનો ખોરાક ધારો કે પકડવો હોય તો પણ આની મદદથી એ પકડી શકે છે એ પણ એની એક ખાસિયત છે ઓકે આટલું તમારે ખાસ આની અંદર ધ્યાનમાં રાખો ઓફેન્સ ડિફેન્સના બધા જ કામ કરશે ખોરાક માટેનું પણ કાર્ય કરશે હવે આપણે આગળ જોઈએ બીજી એની શું ખાસિયત છે ચલો આની અંદર હવે થોડા બીજા લક્ષણો જોઈએ કે ભાઈ આની અંદર બીજી કઈ કઈ પ્રકારની ખાસિયત ચલો આગળનો સમુદાય હતો એ કોશી આયોજન હતો અહીંયા પેશી સ્તરીય આયોજન જોવા મળે કયું આયોજન જોવા મળે પેશી સ્તરીય એટલે આમાં કોષોમાંથી પેશી બનેલી હોય ઓકે ચાલો પછી આ બધા જે પ્રાણીઓ છે એ દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ છે કેવા પ્રાણીઓ છે ઓકે એટલે એમાં બે ગર્ભીય સ્તરો હોય તમને ખ્યાલ હશે બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભ ગર્ભ સ્તર ઓકે મધ્ય ગર્ભસ્તર ગેરહાજાર હોય એના બદલે શું હોય મધ્ય શ્લેષ્મ સ્તર હોય શું હોય મધ્ય શ્લેષ્મ સ્તર તો સૌ પ્રથમ ગર્ભસ્તરી પ્રાણીઓની શરૂઆત અહીંયાથી થાય છે દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ બરાબર તો આમાં જેટલા પણ પ્રાણીઓ છે બધા શેમાં આવશે દ્વિગર્ભસ્તરીની અંદર આવશે ઓકે પછી આમાં અધો મુખ જોવા મળે હાઇપોસ્ટોમ અહીંયા જો આ એનું મુખ છે આ એનું શું છે નોર્મલી એને અધોમુખ કહેવાય હવે આનાથી શું થાય કે આનાથી જે પણ ખોરાક હોય એ અહીંયા આના દ્વારા પકડશે ને આના મુખ દ્વારા એના શરીરની અંદર જશે અધોમુખ દ્વારા ઓકે અંદરની આ જે ગુહા છે એને કોષ્ટાંત્ર ગુહા કહેવાય શું કહેવાય કોષ્ટાંત્ર ગુહા હવે આમાં અપૂર્ણ પાચન માર્ગ પણ તમે પાચન માર્ગ તો નથી પણ બ્લાઇન્ડ સેક કહેવાય કારણ કે ક્યાં એને મળદ્વાર હોતો નથી અને મુખ હાજર છે પરંતુ મળદ્વાર ગેરહાજર છે એટલે જે પણ ખોરાક અંદર લે છે બરાબર પછી એનું પાચન થાય નકામો ખોરાક હોય અથવા અપાચિત ખોરાક હોય એ ફરી પાછો મુખ દ્વારા જ નીકળે કોના દ્વારા બહાર નીકળે મુખ દ્વારા જ એ બહાર નીકળશે ઓકે આપણી જેમ મુખ અને બંને એની અંદર હોતું નથી એટલે એટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવું ઓકે ચાલો બીજું હવે આગળ જોઈએ કે આની અંદર બહિરકોષીય અને અંતકોષીય પાચન જોવા મળે ચલો આનો મતલબ શું થાય કે કોઈ પણ ખોરાક છે એ જો કોષની બહાર પાચન થઈને પછી અંદર દાખલ થતો હોય તો બહિરકોષીય પાચન કહેવાય અને જો કોષની અંદર દાખલ થઈને પછી એનું પાચન થાય તો એને શું કહેવાય અંતકોષીય પાચન જેમ કે આપણી અંદર જ વાત કરીએ આપણે મનુષ્ય તેમાં બહિરકોષીય પાચન હોય કારણ કે આપણું ખોરાક પાચન માર્ગની અંદર આવે એવું નહીં કે તમે શરીરની અંદર લો એટલે અંતકોષીય પાચન એવું નથી પાચન માર્ગની અંદર જાય ખોરાકનું પાચન થાય પછી પાચિત ખોરાક પછી આપણા રુધિર મારફતે આપણા કોષોને મળે તો એ કેવું કહેવાય બહેરકોશી પાચન કહેવાય ઓકે પણ સીધે સીધો જ અપાચિત ખોરાક આપણા કોષોમાં જતો હોત ને પહી પાચન થતું હોય તો એ શું કહેવાય અંતકોષી હવે આમાં બંને પ્રકારનું પાચન જોવા મળે છે ઓકે પેલા પ્રાણીઓમાં કેવું હતું ફક્ત એની અંદર અંતકોષી હતું બરાબર વાદળીઓમાં કેવું હતું અંતકોષીય પાણીમાંથી જે પણ ખોરાકના કણો છે પહેલાં અંદર લઈ લેતા હતા કોષની અંદર પછી એનું પાચન કરતા હતા ઓકે એટલે એ પ્રકારનું પાચન એની અંદર જોવા મળતું હતું ઓકે તો આટલું તમને ખ્યાલ આવી ગયો ચાલો બીજું અમુક પ્રાણીઓ જે છે એનું જે કવચ છે બરાબર એ કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ ધરાવે જેમ કે પરવાળા આપણે ની વાત કરી પરવાળાના ટાપુઓ કદાચ તમે નામ સાંભળ્યા એ પ્રાણીઓ જ્યાં પણ હોય ને ત્યાં આજુબાજુ એટલું કેલ્શિયમ કાર્બોનેટ રિલીઝ કરે કે આખી એની કોલોની જે ત્યાં બની જાય છે બરાબર છે તો એ કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ પણ ધરાવે છે તો જેમ પહેલાંમાં સ્પીક્યુલ્સ એ બધું હતું કંકાલ તરીકે આમાં શું હોય કેલ્શિયમ કાર્બોનેટ ઓકે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આપણે હવે કરવા જઈ રહ્યા છીએ કે આ પ્રાણીઓ છે એના જીવનની અંદર બે અવસ્થાઓ જોવા મળે ઓકે એક અવસ્થા જોવા મળે પુષ્પક પોલિયપ્સ કહેવાય ઓકે અને બીજી અવસ્થા જોવા મળે મેડ્યુસા એને છત્રક કહેવાય શું કહેવાય છત્રક ઓકે એટલે કે પુષ્પક અવસ્થામાં પ્રાણીઓ કેવા દેખાય પુષ્પ જેવો આકાર હોય ને એને શું કહેવાય પુષ્પક જેમ કે અત્યારે હાઇડ્રા છે એ કેવું દેખાય છે પુષ્પ જેવું દેખાય તો પુષ્પક કહેવાય શું કહેવાય પુષ્પક ઓકે હવે જ્યારે પુષ્પક અવસ્થા છત્રક આકારમાં કેવું હોય છત્રી જેવો દેખાય જેમ કે જેલીફિશ હોય છત્રી જેવી દેખાય કેવી દેખાય છત્રી જેવી ઓકે પછી જેમ કે સમુદ્ર ફૂલ છે આ પછી આ હાઇડ્રા છે હવે જે પુષ્પક અવસ્થા હોય એની આપણે અમુક ખાસિયત લખીએ પોલિઅપ્સ તો કહેવાય જ બરાબર ઓકે આની અંદર જેમ કે હાઈડ્રા છે આ કોઈ પ્રાણીઓના નામ નથી હો ઓકે હાઇડ્રા છે જેને આપણે શું કહીએ છીએ જળવ્યાળ એની અંદર પુષ્પક અવસ્થા જોવા મળે છે ઓકે પછી સમુદ્ર ફૂલ છે એ કઈ અવસ્થામાં નોર્મલી જોવા મળે છે જેને આપણે એડમસિયા કહેવાય આ નામ ખાસ યાદ રાખવાના છે એડમ પણ તમારે યાદ રાખવું પડશે સી મોન ઓકે છત્રક જે છે જેમ કે જેલીફિશ જેલીફિશને નોર્મલી આપણે એને ઓરેલિયા કહેવામાં આવે શું કહેવામાં આવે છે ઓરેલિયા ઓકે આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઓકે ચાલો હવે આપણે આગળ જોઈએ કે આ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે આ ટોપિકનો બરાબર છે અને નીટની અંદર તો ખાસ આની અંદરથી પૂછાય એટલે ખાસ ધ્યાનમાં રાખજો ઓકે હવે પુષ્પક જે છે એની અંદર અલિંગી પ્રજનન થાય એની અંદર શું થાય અલિંગી પ્રજનન અને એના દ્વારા છત્રકનું નિર્માણ કરે કોણું નિર્માણ કરે છત્રકનું અને જે છત્રક પ્રાણીઓ હોય એની અંદર લિંગી પ્રજનન થાય એની અંદર શું થાય લિંગી પ્રજનન અને એમાંથી પુષ્પકનું નિર્માણ કરે કોનું નિર્માણ કરે પુષ્પકનું નિર્માણ કરે છે તો આની અંદર એના જીવનમાં સમ એકાંતર જનન બરાબર છે એ જોવા મળે છે બરાબર અથવા આપણે એને અનુ જનન પણ કહેવામાં આવે છે આવું ખાસ કરીને જેલી ફિશ છે ઓરીલિયાની અંદર આવું જોવા મળતું હોય એટલે કેવું થાય આપણે એક સિમ્પલ અહીંયા સમજાઈએ તમને કે આની અંદર આવું એકાંતર જનાનવરે કઈ રીતે ચાલતું હોય ધારો કે આ પુષ્પક અવસ્થા છે કઈ અવસ્થા છે આ પુષ્પક અવસ્થા છે ઓકે હવે આમાંથી હા તમે એક વસ્તુ જોયું કે કોઈ ધારો કે આ પુષ્પક જેવું દેખાય છે કોઈ ધારો કે આ રીતના આ છત્રી જેવું દેખાય છે તો ધારો કે આ જ વસ્તુ છે તમે એને ઊંધી કરી નાખો છો એટલે એવું જ દેખાય છે આ એની એક ખાસિયત છે ઓકે આનું રિવર્સ કરો છો એટલે ક્યાંક ને ક્યાંક એના જેવું જ દેખાય છે ઓકે ચાલો હવે ધારો કે પુષ્પક છે એની અંદર અલિંગી પ્રજનન થયું શું થયું અલિંગી પ્રજનન બરાબર એમાંથી જે આવી કલિકા સ્વરૂપે આ બહાર નીકળ્યું બરાબર આમાં કલિકાઓ સર શું સજાય કલિકાઓ બરાબર ઓકે અને એમાંથી અલિંગી પ્રજનન થયું ને આમાંથી શું બન્યું આ છત્રક બની શું બન્યું છત્રક ઓકે ચલો હવે આ જે છત્રક છે બરાબર ઓકે હવે આ પ્રાણીઓ જે છે એ પણ બધા કેવા હોય ઉભયલિંગી હોય કેવા હોય ઉભયલિંગી આમાં પણ ક્યાંય નર કે માદા પ્રાણી કેવું કશું હતું નથી ઓકે હવે ધારો આ જે પ્રાણીઓ જે છે એમે ધારો કે જે અંડકોષ અને શુક્રકોષનું ફલન થયું બરાબર એ પણ અંડકોષ હોય કે શુક્રકોષનું ફલન થયું ધારો આમાંથી જે પણ આ શુક્રકોષ છે ફોર એક્ઝામ્પલ આ શુક્રકોષ અને નર જન્યું કીધું એ આ પ્રાણીની અંદર દાખલ થાય છે જે અંડકોષ જોડે એનું ફલન થાય છે ઓકે ફલન બાદ અહીંયા ડિમ્બ અવસ્થા બનશે તો અહીંયા જ્યારે ડિમ્બ અવસ્થા બને અને ડિમ્બ અવસ્થાનું નામ છે પ્લેન્યુલા ડીપ કઈ અવસ્થા છે પ્લેન્યુલા ડીપ ઓકે ચલો ડીમ્બ અવસ્થા બની અને ડીમ્બ અવસ્થા જે છે એમાંથી ફરી પાછું કોનું નિર્માણ થાય છે પુષ્પકનું કોનું નિર્માણ થાય છે પુષ્પકનું નિર્માણ થાય છે ઓકે ખ્યાલ આવે છે તો આ જે છત્રક જેવી રચના છે જેલીફિશની અંદર આ પ્રકારની રચના તમને જોવા મળશે ઓકે તો પુષ્પક છે એમાં અલિંગી પ્રજનન થાય એનાથી છત્રક મેડ્યુસા બને આમાં પછી લિંગી પ્રજનન થાય બરાબર હવે આ પ્રાણીઓ કેવા છે કે ભાઈ ઉભય લિંગી છે કે નર કે માદા એવું કશું હતું એટલે ધારે કે કોઈ એક પ્રાણી છે એમાંથી શુક્રકોષ આ બીજા પ્રાણીની અંદર ગયું બરાબર એ શુક્રકોષ એના અંડરકોષ જોડે ફલન થયું ફલન બાદ એમાંથી ઢીંબ બનશે પહેલાં જેને પ્લેનુલા ઢીંબ કહેવાય એટલે આમાં વિકાસ કેવો થયો આમાં પણ પ્રાણીઓનો વિકાસ કેવો થયો પરોક્ષ વિકાસ કહેવાય કેવો વિકાસ કહેવાય પરોક્ષ ઇનડાયરેક્ટ ડેવલપમેન્ટ કહેવાય એવું કહેવાય ઇન ડાયરેક્ટ ઓકે તો પરોક્ષ વિકાસ થાય પછી આમાંથી એનો વિકાસ થઈને ફરી પાછું પુષ્પક બનશે તો આપણે અહીંયા જોયું પુષ્પક છે તો આવું ઓરેલિયામાં જોવા મળે છે કોની અંદર જોવા મળે છે ઓરેલિયાની અંદર જોવા મળે આટલી બાબત તમારે આની અંદર ધ્યાનમાં રાખવાની છે ઓકે તો આની અંદર આ બધી ખાસિયતો જોવા મળશે બીજું કે જે પણ આના જે ડંખ કોષો હોય એ જીવનમાં એકવાર જ ઉપયોગ થાય એ પછી એકવાર ઉપયોગ થયા પછી એ એના શરીરની અંદર જાય અને અંદર જ એનું પાચન થઈ અને એને ડિસ્ટ્રોય થઈ જશે બરાબર ફરી પાછા બીજા નવા ડંખ કોષો તૈયાર થશે તો અંદર એવા કોષો હોય અમુક જે સતત ડંખ કોષોનું નિર્માણ કરતા હોય છે ઓકે તો ડકોષો જે છે એ સતત નવા બનતા રહે જે એકવાર ઉપયોગમાં થયેલા એનો ડિસ્ટ્રોય થઈ જશે ઓકે અને જે આપણે નોર્મલ વાત કરી હતી કે ભાઈ કોઈ પણ જે પ્રાણી હોય બરાબર હાઇડ્રા ભાગે સ્થાયી હોય ક્યારેક એની છતાં તે મૂવમેન્ટ કરી શકે તો આની મદદથી એ થઈ શકે છે બાકી જેલીફિશ એ તો બધા સતત તરતા હોય છત્રી આકારનો હોય આકારનો હોય છત્રી આકાર અહીંયા આપણે વાત કરીએ અધોમુખ હોય શું હોય અધો અને એની અંદરની જે ગુહા છે એને આંતર પરિવહન ગુહા કહેવાય જેને આપણે કોષ્ટાંત્ર ગુહા પણ કહેવાય એટલા માટે એને કોષ્ઠાંત્રી તરીકે ઓળખવામાં આવેલા છે અને ઉદાહરણ તો ખાસ તમારે ધ્યાનમાં રાખવાના કે કયા ઉદાહરણ કોની અંદર આવે છે ઓકે તો આઈ હોપ તમને આ બંને સમુદાય વિશે ખ્યાલ આવી ગયો હશે બાકીના સમુદાય જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ